લાવે છે અને કાર્બેટ ફ્રી અમદાવાદના જે લોકોને બધાને કાર્બેટ ફ્રી કરી અમે લોકો અહીંયા ખવડાવીએ છીએ અને સારી ક્વોલિટી બધાને આપીએ છીએ. મ્યુનિસિપલ કોર્પોરેશન પણ અમને મદદ કરી છે, જિલ્લા પંચાયત અમદાવાદ એમણે પણ અમને અહીંયા જમીન ફાળવી છે અને એ લોકોનો પણ અમને સારો સપોર્ટ છે, સહકાર છે અને અમદાવાદ જે વાસીઓને અમે કાર્બેટ ફ્રી અને સારી ક્વોલિટી સારી કેરી અમે બધી ખવડાવીએ છીએ અને બધાને સારું વળતર પણ મળે છે. અમદાવાદના સ્વાદ્રશિયા વર્ષોથી આ ખેડૂતો પાસેથી કેરી ખરીદતા આવ્યા છે અને કેરી મહોત્સવ ક્યારે શરૂ થાય છે તેની કાગડોળે રાહ જોતા હોય છે. કેસર કેરી મહોત્સવમાંથી કેરી પરચેસ કરવાનું કારણ એ કે અહીંયા કાર્બાઇડ ફ્રી કેરી મળે છે અને બહુ મોટું ફળ ગીરમાંથી ઇમ્પોર્ટ થયેલી કેરી હોય છે એટલે અહીંયાથી કેરી પરચેસ કરીએ છીએ. કાર્બાઇડ વગરની કેરી હોય છે એટલે અહીંયાથી લઈએ છીએ અને બાકી માર્કેટ કરતાં અહીંયા ભાવ પણ એટલો રિઝનેબલ હોય છે બીજી બધી કેરી કરતાં અને કોઈ છેતરવાનું નહીં, વજનમાં પણ એકદમ પ્રોપર આપણને મળે અને બહુ મીઠી કેરી હોય છે માર્કેટ કરતાં એટલે અહીંયા આ મહોત્સવમાં એવરી યર અમે લેવા આવીએ જ છીએ કેસર કેરી મહોત્સવમાં. મેં કેરી એટલા માટે લીધી કે આ કેરી મને ઓર્ગેનિક મળે છે કાર્બાઇડ વગરની. ગઈ સાલે હું 8માંથી લેતો હતો, આ સાલ અહીંયા એકલવ્યમાંથી લીધેલ છે અને પૂરો સંતોષ, પૈસાનું વળતર મળે છે, કોઈ બી ખરાબી નુકસાની મળી નથી ગઈ સાલ ને આજ બી સુધી. કાર્બાઇડ ફ્રી સજીવ ખેતીથી કુદરતી રીતે પાકેલી કેરી સીધી ખેડૂત પાસેથી જ મળી જાય એનાથી વધારે સારી વાત બીજી કોઈ પણ ન હોઈ શકે. પાછોતરા વરસાદથી પરેશાન થયેલા ખેડૂતોને પણ આ પ્રકારના આયોજનથી યોગ્ય આર્થિક વળતર મળી રહે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતા 5 દિવસોમાં તાપમાન 28-43 ડિગ્રી સેલ્સિયસ તથા આગામી દિવસોમાં આકાશ સ્વચ્છ રહેશે તેમજ ચોમાસું પાકની વાવણી માટે બિયારણ મેળવી લેવું તથા પિયતની વ્યવસ્થા હોય તો ચોમાસું પાકની વહેલી વાવણી કરી શકાય. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે દક્ષિણ ગુજરાતમાં આવનાર અઠવાડિયામાં વધારે તાપમાન રહેવાના કારણે ફૂલો અને શાકભાજીમાં પાણીની જરૂરિયાત પૂરી કરવા સવારના સમયે પિયત આપવું. મધ્ય ગુજરાતમાં પરિપક્વ અવસ્થાએ ઉનાળુ મગફળીને પિયત આપવું તેમજ મોલો, તડતડિયા અને થ્રીપ્સના નિયંત્રણ માટે ફોસ્ફામિડોન 40 SL 10 મિલી અથવા ડાય મીઠોય 30 EC 10 મિલી દવાનો પ્રતિ 10 લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. ઉત્તર ગુજરાતમાં મગ અને ચોળાના પાકમાં પરિપક્વ શીંગોની વીણી નિયમિત કરવી તેમજ પાકમાં શીંગો કોરી ખાનાર ઈયળનો ઉપદ્રવ દેખાય તો તેના નિયંત્રણ માટે ક્વિનાલફોસ 25 EC 20 મિલી દવા 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પિયતની સગવડ હોય તો ચોમાસા પહેલાં હાઇબ્રિડ કપાસ કે બીટી કપાસનું વાવેતર કરવા માટે ખેડ કરી જમીન તૈયાર કરવી તેમજ વાવણી માટે કપાસનું વિશ્વાસપાત્ર સર્ટિફાઇડ બિયારણ જ ખરીદવું. મરઘાને ગરમ હવાથી બચાવવા માટે મરઘા ઘરને પશ્ચિમ દિશામાં કંતાનથી ઢાંકવું અને ગરમીથી બચાવવા બપોરના સમયે સતત પાણીનો છંટકાવ કરવો. We'll be right back.
કરી છંટકાવ કરવો. તલના પાકને હળવું પિયત આપવું, ત્યારબાદ જમીનની પરત મુજબ 10-12 દિવસના ગાળે પિયત આપવું, તેમજ વધારે પ્રમાણમાં ટૂંકા ગાળામાં પિયત આપવાથી તલમાં સુકારો અને કાળિયાનો રોગ આવવાની શક્યતા રહે છે. પશુપાલકોને જણાવવામાં આવે છે કે સંકર ગાયોને સવાર, બપોર અને સાંજે ઠંડા પાણીથી નવડાવવી તથા ખોરાકમાં 30-35 ગ્રામ મિનરલ મિક્સચર આપવું અને સૂકા ચારા ઠંડા સમયે નીરવા તથા છાપરા ઉપર સૂકા પૂળા પાથરવા, તેમજ દિવસમાં 4-5 વખત ઠંડુ પાણી પીવા માટે આપવું, તેમજ ગરમીથી લૂ ના લાગે તેની ખાસ કાળજી લેવી.
નમસ્કાર ખેડૂત મિત્રો, આપણા સૌના મનગમતા અને લોકપ્રિય એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં હું હિરલ ચતુર્વેદી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમ એટલે આપણા સૌનો કાર્યક્રમ, અને કૃષિ દર્શન કાર્યક્રમ અવારનવાર આપને વૈવિધ્યસભર માહિતીથી માહિતગાર પણ કરે છે. આજે આપણે વાત કરવાના છીએ કૃષિ ઇનપુટ ખરીદીમાં કાળજી. કૃષિ ઇનપુટ ખરીદીમાં કાળજી અંતર્ગત આજે આપણને વિસ્તૃત માહિતી આપવા માટે આપણા કાર્યક્રમમાં નિષ્ણાંત ઉપસ્થિત છે. હું એમનો પરિચય આપું તો તેઓ શ્રી વીપી પટેલ સાહેબ, મદદનીશ ખેતી નિયામક કૃષિ ભવન ગાંધીનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ચાલો મિત્રો, પટેલ સાહેબને મળીએ અને કૃષિ ઇનપુટ ખરીદીમાં કાળજી કઈ રીતે રાખી શકાય તેની માહિતી મેળવીએ. કાર્યક્રમના શરૂઆતમાં સૌપ્રથમ આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હિરલબેન. નમસ્કાર ખેડૂત મિત્રો. પટેલ સાહેબ, હવે આપણે આજે જેમ વાત કરવાના છે કૃષિ ઇનપુટ ખરીદીમાં કાળજી, તો જ્યારે આપણે ખેત સામગ્રીની વાત કરતા હોઈએ તો તેમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે એ વિશે માહિતી આપશો. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે કૃષિ ઇનપુટ ખરીદીમાં કાળજી બાબતે વિસ્તૃત જાણકારી મેળવવાના છીએ. કૃષિ ઇનપુટની જ્યારે ખેડૂત મિત્રો વાત આવે છે તો મોટાભાગના ખેડૂતો જાણતા નથી હોતા કે કૃષિ ઇનપુટ એટલે શું. તો ખેડૂત મિત્રો, કૃષિ ઇનપુટની જો વાત કરીએ તો એમાં જમીનની તૈયારીથી માંડીને પાકની લણણી સુધીના જે પણ આપણે ઓજારો છે, બિયારણ છે, રાસાયણિક ખાતરો છે, જંતુનાશક દવાઓ છે, તો આ જે બધી વસ્તુ આપણે જે આ સામગ્રીનો આપણે જે ઉપયોગ કરીએ છીએ એનો આપણે કૃષિ ઇનપુટમાં સમાવેશ કરી શકીએ છીએ. બરાબર. તો એવું કહી શકાય કે આપણે ખેતીની શરૂઆત કરી ત્યારથી લઈને અંત સુધીમાં જેટલી પણ સામગ્રી આવી સાહેબ એનો અંદર સમાવેશ થાય. તો આજે ખેત સામગ્રીની આપણે વાત કરીએ છીએ તેની ઉપલબ્ધતા એ ક્યાંથી મેળવી શકાય? હા, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. આ બાબતે જો કે ખેડૂત મિત્રો લગભગ અવાર